હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવી છે GSRTC કન્ડક્ટરને લગતી જે મોટર વ્હીકલ એક્ટ છે, બરાબર, મોટર વ્હીકલ એક્ટ છે એની સાથે સંકળાયેલી વિગતોની. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. તમે જોઈ રહ્યા છો મોટર વ્હીકલ એક્ટ 1988માં 1988માં આવ્યો હતો. એમાં આપણે જે અમુક IMP કલમો હોય, જરૂરી જે કલમો હોય, ખૂબ જ IMP કહી શકાય, એની ચર્ચા કરવી છે. કલમ 46. તો મિત્રો, કલમ 46 કંઈક આવું કહે છે કે મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું, બરાબર, RC બુક મેળવવાની વાત. મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું કલમ 46 આવું કહે છે. કલમ 122, ભયજનક સ્થિતિમાં ત્યજીને જવું, વાહનને ભયજનક સ્થિતિમાં ત્યજીને જવું એની વાત છે. ત્યારબાદ કલમ 124, પાસ વગર કે ટિકિટ વગર મુસાફરી કરવી નહીં, બરાબર, કરવી તો એના બાબતે કઈ કઈ કાર્યવાહી થાય એ કલમ 124માં છે. અને આ કલમ ગયા વર્ષે, જ્યારે મતલબ કે જ્યારે છેલ્લે જે કન્ડક્ટરની એક્ઝામ લેવાની હતી, એમાં આ પ્રશ્ન આવી ચૂકેલો છે. ત્યારબાદ કલમ 126, તો ડ્રાઈવરની ગેરહાજરીમાં વાહન આપ મેળે ગતિમાન થાય તેવી રીતે મૂકવું, બરાબર, જો શું કીધું છે, ડ્રાઈવરની ગેરહાજરીમાં વાહન આપમેળે ગતિમાન થાય તે રીતે મૂકવું, બરાબર, એની વાત કરેલી છે. કલમ 129, ભાઈ હેલ્મેટ પહેર્યા વગર મોટરસાઇકલ હંકારવી અને એના સામે કેવી કાર્યવાહી થાય એની ચર્ચા આ કલમમાં કરવામાં આવેલી છે. કલમ 129, 129. ત્યારબાદ કલમ 132, કોઈ પણ વાહનને એક જગ્યાએ 24 કલાક ઊભું રાખી શકાય એની ચર્ચા છે. 133, કોઈ પણ ગુના માટે ડ્રાઈવર કંડક્ટરના નામ આપવા, જો શું કીધું છે, કોઈ પણ ગુના માટે ડ્રાઈવર જે હોય, કંડક્ટર જે હોય, તો એના નામ આપી દેવાના. કલમ 134, અકસ્માતના સંજોગોમાં ડ્રાઈવરની ઈજાગ્રસ્ત પ્રત્યે ફરજ, ભાઈ અકસ્માત થાય તો ડ્રાઈવરને જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એની સામેની જે ફરજો હોય એ 134માં ભાઈ રજૂ કરવામાં આવી છે. 165, વળતર માટેના દાવાનો ન્યાય, નિર્ણય માટે ક્લેમ ટ્રિબ્યુનલની રચના થયેલી હોય છે, તો એ ક્લેમ ટ્રિબ્યુનલ. 173, અકસ્માત વળતરના દાવાના ચુકાદામાં નારાજ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. યસ, એ જો નારાજ હોય તો અકસ્માત વળતરના દાવાના ચુકાદામાં ભાઈ નારાજ હાઈકોર્ટ સામે, મતલબ કે હાઈકોર્ટમાં પોતાની અપીલ નોંધાવી શકે છે. 178, પાસ કે ટિકિટ સિવાય મુસાફરી માટે દંડ. યસ, 178, જો તમે ટિકિટ વગર મુસાફરી કરો અથવા તમે પાસ વગર મુસાફરી કરો તો મિત્રો તમને દંડ થઈ શકે છે, ભાઈ યાદ રાખજો, અને ક્યારેય આવું કરવું પણ નહીં. કલમ 182, લાયસન્સ ધરાવનાર અપાત્ર ઠરેલ વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકાર, જો શું કીધું છે, લાયસન્સ હોય પરંતુ એ અપાત્ર ઠરેલી હોય, એનું લાયસન્સ રદ કરેલું હોય અને છતાં પણ જે વાહન ચલાવે તો એની સામે કાયદાકીય કાર્યવાહી થાય. કલમ 183, ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું, જો શું કીધું છે. 183, ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું. ત્યારબાદ 184, ભયાનક એટલે કે ભયજનક રીતે વાહન હંકારવું, બરાબર, કાવા માળવા, આ બધી શું છે, તો ભયજનક રીતે વાહન હંકારવાની પ્રક્રિયા છે. તો 184માં આના વિશે ઘણી ડિટેલમાં ચર્ચા આપેલી છે. 185, નશાયુક્ત હાલતમાં ભાઈ પીને વાહન હંકારવું, તો એ ગેરકાયદેસર છે, ગુનો બને છે, એટલા માટે 185માં એની જોગવાઈઓ રજૂ કરવામાં આવેલી છે. 186, શારીરિક કે માનસિક રીતે અયોગ્ય વ્યક્તિ દ્વારા વાહન હંકારવું. કલમ 203, પોલીસ અધિકારીને ડ્રાઈવરના શ્વાસનું પરીક્ષણ લેવાની સત્તા. યસ મિત્રો, પોલીસ અધિકારીને ટેસ્ટ કરી શકે, બરાબર, ટેસ્ટિંગ કરી શકે, શ્વાસનું પરીક્ષણ લેવાની સત્તા આપવામાં આવેલી છે મોટર વ્હીકલ એક્ટ 1988માં. આ બધી ડિટેલમાં ચર્ચા કરેલી છે. ચાલો હવે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, જે પ્રશ્નો તમને ક્યાંક બેઠા બેઠા પૂછાઈ શકે. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી છે?
તો યાદ રાખજો મિત્રો, ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે મિનિમમ ઉંમર 21 વર્ષની છે. કેટલા વર્ષ? 21 વર્ષ. 50 સીસીથી વધુ કેપેસિટી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, 50 સીસીથી વધુ કેપેસિટીનું વાહન ચલાવવા માટે મિનિમમ 18 વર્ષથી ઉપરની વ્યક્તિની ઉંમર તમારી પાસે હોવી જોઈએ, તો જ તમે વાહન ચલાવી શકો છો, તમારી સામે કાયદાકીય કાર્યવાહી થાય. જો આવું ન હોય તો 50 સીસી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? જો 50 સીસી સુધી તમારે વાહન ચલાવવું હોય તો 16 વર્ષ કાપવી જોઈએ. પરંતુ 50 સીસીથી વધારેની તમારે સ્પીડમાં વાહન ચલાવવું હોય તો 18 વર્ષ હોવા જોઈએ. કયા સંજોગોમાં કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે છે? તો નશીલા પદાર્થનું સેવન કરેલ હાલતમાં ડ્રાઇવિંગ કરતા માણસનું ભાઈ કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે છે. કેટલા સમયથી જાહેર સ્થળે વાહન રેઢું મળે તો ટોઈંગ કરાવી શકાય છે? 10 કલાક કે તેથી વધારે સમય માટે જો વાહન રેઢું પડ્યું રહે, બરાબર, એક જગ્યાએ પડ્યું હોય ત્યાં પડ્યું જ રહે અને કોઈકને એમ લાગે કે આ કંઈક નવું છે, મતલબ કે કોઈક મૂકીને વયું છે, તો એને ટોઈંગ કરાવી શકાય છે ભાઈ. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ ભાઈ. કોઈકથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ સિગ્નલોને નુકસાન પહોંચે તો શું થાય ભાઈ? 24 કલાકની અંદર પોલીસને જાણ કરે છે ભાઈ. 24 કલાકની અંદર પોલીસને જાણ કરી દેવાની, જેથી કરીને એ ટ્રાફિક સિગ્નલ કે જે અકસ્માત થયેલ ટ્રાફિકની જે નિશાનીને નુકસાન થયું છે એ રિપેર થઈ જાય. ઓવરલોડ વાહનનું વજન કરાવવા મહત્તમ કેટલા કિમી દૂર લઈ જઈ શકાય છે? તો 30 કિમી દૂર લઈ જઈ શકાય છે. પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતાં બીજી ટ્રાય ક્યારે આપી શકાય? મિત્રો, પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતાં તમે બીજી ટ્રાય 7 દિવસ બાદ આપી શકો છો. 3 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય? 60 દિવસ બાદ, બરાબર. 2 મહિના પછી તમે ત્રીજી વાર જો ફેલ થયા હોવ, બરાબર, તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વારો આવે. લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? તો મિત્રો, લર્નિંગ લાયસન્સની અવધિ 6 માસ સુધીની હોય છે. 6 મહિના સુધી તમારું જે લર્નિંગ લાયસન્સ હોય એ વેલિડ હોય છે. વેલિડ એટલે કે માન્ય હોય છે. ટ્રાફિકની નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે? તો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારીઓ એ ટ્રાફિક નિશાનીઓનો અવરોધ દૂર કરી શકે છે. નડતા હોય તો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારી હોય એ ટ્રાફિકની નિશાનીઓના અવરોધને દૂર કરી શકે છે. હળવું મોટર વાહનનો વજન કેટલો હોય છે? તો 7500 કિલોગ્રામથી વધુ ન હોય. જો શું કીધું છે ભાઈ? હળવું મોટર વાહનનો વજન કેટલો હોય? તો 7500 કિલોગ્રામથી વધુ ન હોવો જોઈએ. આગળ વધીએ ભાઈ. ભારે માલ સામાન માટેના વાહનોનો વજન ભાર ભર્યા વગર કેટલો હોય? તો 12000 કિગ્રાથી વધારે. માલ સામાન ભરવા માટેના વાહનો છે, ઓબ્વિયસલી મોટા જ હોય, એટલે 12000 કિગ્રાથી પણ વધારે હોય છે એનો વજન. ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે છે? તો 30 દિવસની અંદર ભાઈ અપીલ કરવાની હોય છે. મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલી બન્યો? 1988 થી ભાઈ મોટર વ્હીકલ એક્ટ અમલમાં બન્યો. 35 સીસીથી ઓછા એન્જિન કેપેસિટીવાળા વાહનને મોટર વાહન ન કહેવાય. યસ, એને મોટર વાહન કહેવામાં ન આવે ભાઈ, કારણ કે એનું એન્જિન જ 35 સીસીથી ઓછું છે. સ્ટેજ કેરેજ કંડક્ટરને લાયસન્સ લેવા મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી છે? તો 10 પાસ. સ્ટેજ કેરેજ કંડક્ટરને કંડક્ટરનું લાયસન્સ લેવા માટે એની જે મિનિમમ લાયકાત છે મિત્રો, એ મિનિમમ લાયકાત 10 પાસની છે, બરાબર, 10 પાસની છે, યાદ રાખજો. 5K ટિકિટ ક્યા કેરેજમાં લાગુ પડે? 5K ટિકિટ મિત્રો સ્ટેજ કેરેજ હોય, બરાબર. ST આપણી જે છે એ ગુજરાત GSRTC એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એ મિત્રો સ્ટેજ મુજબ ભાઈ ભાડાની ગણતરી કરે છે. એટલા માટે સ્ટેજ કેરેજમાં 5K ટિકિટની જરૂરિયાત લાગુ પડતી હોય છે.
હળવા મોટર વાહનનું લાયસન્સ મળ્યા બાદ કેટલા સમય પછી ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ મળે છે? મિત્રો, હળવા મોટર વાહનનું લાયસન્સ મળ્યા બાદ કેટલા સમય પછી? એક વર્ષ બાદ બેઝ ટ્રાન્સપોર્ટ, આમ તો બેઝ લાયસન્સ એમ કહેવાય આપણે કાઠિયાવાડીમાં, એને બેઝ લાયસન્સ કહે. તો બેઝ લાયસન્સ એટલે કે જે મોટા વાહનો ચલાવવા માટેનું જે લાયસન્સ હોય એ એક વર્ષ બાદ મળતું હોય છે. ક્યુ લર્નર, લાયસન્સ માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે ટ્રાન્સપોર્ટ વાહન હંકારવા માટે. ભાઈ લર્નર લાયસન્સ બરાબર, કયું લર્નર લાયસન્સ કીધું છે? ટ્રાન્સપોર્ટનું વાહન હંકારવા માટે ભાઈ આ ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે. સાયકલ ચલાવવા ક્યુ લાયસન્સ લેવું પડે છે? તો કોઈ પણ નહીં ભાઈ, સાયકલ ચલાવવા માટે કોઈ પણ લાયસન્સ જરૂરી નથી યાર, ઓબ્વિયસલી તમને ખ્યાલ પડી ગયો હશે. આગળ વધીએ. કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તો કેટલો દંડ થાય? તો મિત્રો, 500 રૂપિયા સુધીનો દંડ થાય, અને પછી એમાં જે તે અધિકારી હોય એ નક્કી કરે એ મુજબનો દંડ એને ચૂકવવાનો વારો આવતો હોય છે. ભારતમાં સૌ પ્રથમવાર મોટર વાહન અધિનિયમ ક્યારે દાખલ કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1939માં, ભાઈ સૌ પ્રથમવાર મોટર વાહન અધિનિયમ બરાબર દાખલ કરવામાં આવ્યો હતો. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરે છે? તો કેન્દ્ર સરકાર ભાઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટ વાહનનું આયુષ્ય નક્કી કરતું હોય છે. સાંધાવાળું મોટર વાહન કયું છે? તો ટ્રેક્ટર. શું કામ? કારણ કે બોગી અને જે ઇન્જિન અલગ અલગ હોય એટલા માટે એને સાંધાવાળું વાહન કહેવામાં આવે છે. ગુડ્સ શબ્દ જીવન પશુધનનો સમાવેશ થાય છે? હા, યસ મિત્રો, એને માલ સામાન તરીકે લઈ જવામાં આવે તો એમાં ગુડ્સ શબ્દનો પ્રયોગ થતો હોય છે. મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહોની ઇન્સાફી કાર્યવાહીની રીત શું છે? તો સમરી ટ્રાયલ, કલમ 208 એમ કહે છે કે સમરી ટ્રાયલ હોવી જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે નશેલી હાલતમાં ક્યારે ગણાય? જો લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 30 ml થી 100 ml હોય. યસ મિત્રો, લોહીની જ્યારે તપાસ કરવામાં આવે અને આલ્કોહોલનું પ્રમાણ 30 ml થી 100 ml વચ્ચે હોય તો તમે નશાયુક્ત વ્યક્તિ છો એવું કહેવામાં આવે છે અને એવું જાહેર થાય છે. કલમ 7 મુજબ ક્યુ વાહન ચલાવવા લર્નિંગ લાયસન્સ ન આપી શકાય? તો માલવાહક વાહન ચલાવવા માટે ભાઈ લર્નિંગ લાયસન્સ આપવામાં આવતું નથી. પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરનારને કેટલો દંડ થઈ શકે? તો ₹500 સુધીનો, અને જે તે અધિકારી પછી જો નક્કી થાય એ મુજબની દંડની કાર્યવાહી કરી શકતા હોય છે. અકસ્માત વળતર દાવાના ચુકાદામાં નારાજ વ્યક્તિ કલમ 173 મુજબ કઈ કોર્ટમાં અપીલ કરી શકે? તો હાઈકોર્ટમાં જઈ શકે છે ભાઈ બરાબર. સંતુષ્ટ ના હોય તો તે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. ક્લેમ ટ્રિબ્યુનલ અકસ્માત વળતર માટેના ન્યાય નિર્ણય કરવા માટે વિશેષ જાણકારી મેળવવા કેટલા વ્યક્તિઓની સહાય લઈ શકાય છે? એક કે તેથી વધુ વ્યક્તિઓની સહાય લઈ શકાતી હોય છે. કોન્ટ્રાક્ટ કેરેજમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો મેક્સિમમ અને મોટર કેબ, મેક્સી કેબ જે કેબ આવે છે બરાબર, ઓલા ઉબર આ જે કેબ છે એ કોન્ટ્રાક્ટ કેરેજમાં સમાવેશ થતી બાબતો છે. મેક્સી કેબ અને મોટર કેબનો સમાવેશ થાય છે. વાહન શરૂ કરતી વખતે ક્યાં ગેરમાં હોવું જોઈએ? તો ન્યુટ્રલમાં હોવું જોઈએ, એટલે કે ગેરમાં ન હોવું જોઈએ ભાઈ. ભારે મોટર વાહનમાં ઓમની બસનો સમાવેશ કઈ કલમ અંતર્ગત થતો નથી? કલમ 229 અંતર્ગત થતો નથી. કઈ કલમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ? તો કલમ 4(2)માં આ સૂચના છે ભાઈ. કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય? કલમ 6 મુજબ ભાઈ, જે તે વ્યક્તિનું લાયસન્સ જે તે વ્યક્તિ પાસે જ હોવું જોઈએ, બીજાને આપે તો એ કાયદેસરનો ગુનો બને છે. કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યૂ કરાવી શકાય છે? કલમ 15 અંતર્ગત ભાઈ, કલમ 15 અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યૂ કરાવી શકાય છે. ટ્રાફિકવાળા રસ્તે ડાબી બાજુ વળવા શું કરશો? તો ડાબી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરશો. વાય સંકેત શું દર્શાવે છે? તો આગળમાં વાય પ્રકારનો રસ્તો છે એવું દર્શાવે છે ભાઈ. ભારતમાં કયા પ્રકારના રસ્તા વધારે ઉપયોગી છે? તો રેલવે માર્ગવાળા રસ્તાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે ભાઈ.
કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ, તો એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ છે, એમને જવા માટે પહેલાં પ્રેફરન્સ આપવો જોઈએ ભાઈ. ત્યારબાદ અયોગ્ય રીતે ગિયર બદલાવાથી શું નુકસાન થાય, તો ગિયર બોક્સને નુકસાન અને ફ્યુઅલનો વધુ વપરાશ થાય છે. યસ, અયોગ્ય રીતે તમે ગિયર પાડા પાડને નાખનાર કરો તો ભાઈ ફ્યુઅલનો પણ વધારે વપરાશ થાય અને ગિયર બોક્સને પણ નુકસાની જોવા મળતી હોય છે. પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે, તો પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ કેટલા સમય માટે, 6 મહિના સુધી જ વેલિડ હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો ગુનો છે, અકસ્માતની શક્યતા વધે છે. યસ મિત્રો, ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારેય મોબાઈલ ઉપર વાત કરવી નહીં, એ ગુનો બને છે. કોઈ પણ વાહનને કઈ બાજુએથી ઓવરટેક કરી શકાય છે, તો જમણી બાજુએથી જ ઓવરટેક કરી શકાય છે, રાઈટ સાઈડથી, બરાબર. ત્યારબાદ રસ્તા પર ઝીબ્રા લાઇન શું દર્શાવે છે, રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટેનો આ રસ્તો છે એવું ઝીબ્રા લાઇન દ્વારા બતાવવામાં આવે છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું ગુનો છે ભાઈ, બ્રેક લાઇટ વગર વાહનને ચલાવવું એ ગુનો છે. બ્રેક લાઇટ એટલે બીજું કાંઈ નહીં, તમે જ્યારે બ્રેક મારો ત્યારે પાછળ જે લાઇટ થાય એને બ્રેક લાઇટ કહેવામાં આવે છે, એના વગર વાહન ચલાવવું એ ગુનો છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે, તો રિવર્સ લાઇટનો રંગ સફેદ હોય છે. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલો સમય વાહન ચલાવી શકાય છે, તો 1 મહિના સુધી વાહન ચલાવી શકાય છે. રસ્તા પર લેન કઈ રીતે બદલશો, તો ઇન્ડિકેટર બતાવીને લેન તમે બદલી શકો છો ભાઈ, બરાબર. ત્યારબાદ કઈ સ્થિતિમાં ઓવરટેક ન કરવો, તો સાંકડા પુલ ઉપર ભાઈ ઓવરટેક કરવું નહીં. રાત્રે અંધારામાં વાહન પાર્ક કરતી વખતે શું કરશો, પાર્કિંગ લાઇટ ચાલુ કરવી. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે, પહેલાં લીલી લાઇટ પછી પીળી લાઇટ અને પછી ભાઈ રેડ લાઇટ જોવા મળે. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરશો, તો હેડલાઇટની લોબીમનો ઉપયોગ કરશો. વાહનને પાર્ક કરતી વખતે શું કરવું, તો પાર્કિંગ બ્રેક લગાવવી. વાહનની હેડ બ્રેકને શું ઉપયોગ છે, તો વાહન પાર્ક કરવા. વરસાદમાં બ્રેક લગાવવાથી શું થાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે ભાઈ. વાહનને યુ ટર્ન લેવા કયું સિગ્નલ આપશો, જમણી બાજુનું ટર્નનું સિગ્નલ તમે આપશો. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે, તો વાહનને થોભાવો આવું દર્શાવે છે. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે છે, તો વાહન ધીમું કરો આવું પીળી લાઇટ દ્વારા ભાઈ સૂચન કરવામાં આવે છે. એક માર્ગીય રસ્તા પર શેની મનાય છે, રિવર્સમાં ચલાવવાની મનાય છે. વળાંકમાં ઓવરટેક કરવા શું કરશો, તો વળાંકમાં ઓવરટેક કરવું ન જોઈએ ભાઈ. આ આપણી એક સારી એવી સમજણ કહેવાય, તમે જો સમજી જાઓ તો વળાંકમાં ક્યારેય કોઈ વાહનને ઓવરટેક કરવાનું હોતું જ નથી ભાઈ.